नमस्कार मित्रों, गुजरात खेडूत यूट्यूब चैनल में तमारु स्वागत छे। आ वीडियो में आपणे हवामान विभाग द्वारा एक साथ बे वावाझोड़ानी आगाही करवामां आवी छे, तेने लईने संपूर्ण समाचार मेळवीशुं। मित्रों, गुजरात में वरसाद क्यारे पड़शे, आ साथे गुजरात में वावाझोड़ानी असर क्यारे थशे अने केवा प्रमाण में रहेशे, ज्यारे गुजरात में वावणी लायक वरसाद क्यारे पड़शे, आ तमाम विषे आ वीडियो में माहिती मेळवीशुं। तो वीडियो में आगळ वधीए ते पहेला तमे अमारी चेनल में नवा छो तो चेनल ने नीचे दर्शावेलू लाल कलर नू सब्सक्राइब बटन दबावी चेनल ने सब्सक्राइब जरूर करी लेजो। तो चलो मित्रों, आजनो आ वीडियो शुरू करिए। आगाहीकार अंबालाल पटेल द्वारा गुजरात में एक साथ बे वावाझोड़ानी आगाही करवामां आवी छे, जेमांथी एक वावाझोड़ू अरबी समुद्र में 3-7 जून वच्चे અને બીજું વાવાઝોડું બંગાળની ખાડીમાં 7-10 જૂન વચ્ચે સક્રિય થઈ શકે છે। આ બંને વાવાઝોડાની અસર ગુજરાત પર સામાન્ય રીતે જોવા મળશે, જ્યારે પ્રથમ વાવાઝોડાની અસર ખાસ કરીને ગુજરાતમાં થશે તેવી શક્યતા છે। મિત્રો, વાત કરીએ તો ગુજરાતમાં 8-10 જૂન વચ્ચે ભારે વરસાદ થવાની શક્યતા છે। મિત્રો, વાત કરીએ તો 8-10 જૂન વચ્ચે ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની સાથે ખૂબ જ ઝડપી પવન પણ ફૂંકાઈ શકે છે। ચક્રવાતનો માર્ગ ઓમાન તરફનો અથવા તો ગુજરાતના સૌરાષ્ટ્ર તરફનો હોઈ શકે છે। અરબ સાગરનું વાવાઝોડું દક્ષિણ ભારત, કેરળ, કર્ણાટક, મુંબઈ અને ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે। જ્યારે આ અરબ સાગરનું વાવાઝોડું ધીમું પડશે તો તેની અસર સામાન્ય રીતે ગુજરાતમાં જોવા મળી શકે છે। જ્યારે મિત્રો બંગાળની ખાડીમાં સક્રિય થયેલું વાવાઝોડું વધારે તીવ્ર બનશે તો તેની ગુજરાતમાં પણ અસર થઈ શકે છે અથવા તો તે ગુજરાતમાં પણ પ્રવેશ કરી શકે છે। આગામી સમયમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની સાથે ઝડપી પવન ફૂંકાવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે। મિત્રો, વાત કરીએ તો આપણી આગાહી પ્રમાણે ગુજરાતમાં 15-20 જૂનની આસપાસ ચોમાસું સક્રિય થવાના એંધાણ છે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો 15-20 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસાનો વરસાદ શરૂ થશે, જ્યારે આ દરમિયાન ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પણ પડશે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો।